वेलकम बैक टू अवर चैनल मैथ्स एंड साइंस ट्रिक एंड टॉयज। आजना वीडियो में आप जोईशु सममिति ने आड़ी रेखा, सममिति ने ऊभी रेखा और सममिति ने आड़ी ऊभी रेखा ने बे सरस मजानी प्रवृत्ति। सौ प्रथम आप फ्लेशकार्ड द्वारा जोईशु, त्यारबाद आप अरीसा द्वारा जोईशु। सौ प्रथम है सममिति ने आड़ी रेखा, तो ये आप अही अंग्रेजी मूलाक्षरो लख्या है, जेमा जे मूलाक्षर में आपने सममिति ने आड़ी रेखा जोवा मळे तेने आपणे लाइन करीशुं। तो सौ प्रथम आपणे अहीं जोईशुं दरेक अंग्रेजी मूळाक्षरना फ्लेशकार्ड छे। आ फ्लेशकार्डने आपणे आ प्रकारे खोलीशुं नीचेथी उपरनी तरफ, एटले आपणे सममितिनी आड़ी रेखा जोवा मळशे। तो अहीं ए जे मूळाक्षर छे ए बदलाई जाय छे। त्यारबाद बी मूळाक्षरने जोईशुं, बी मूळाक्षर आपणे ए ज प्रकारे जोवा मळे छे, माटे आपणे अहीं आ प्रकारे लाइन करीशुं आड़ी सममितिनी रेखा माटे। त्यारबाद आपणे जोईशुं सी मूळाक्षर, तो अहीं सी मूळाक्षर पण आपणने ए ज प्रकारे जोवा मळे छे। त्यारबाद छे अंग्रेजी मूळाक्षर डी। हवे जोईशुं ई, त्यारबाद छे एफ, तो एफ अहीं उल्टाई गयेलो जोवा मळे छे, माटे आपणे एना उपर लाइन न करीए। जी त्यारबाद छे एच, आई के ओ ત્યારબાદ આવશે એક્સ, તો આ પ્રકારે આ છે સમમિતિની આડી રેખા। હવે આપણે જોઈશું સમમિતિની ઊભી રેખા। ફરીથી સમમિતિની આડી રેખા માટે જે ફ્લેશકાર્ડ છે ને નીચેથી ઉપરની તરફ આ પ્રકારે આપણે ખોલવાના છે। હવે જોઈશું સમમિતિની ઊભી રેખા। સમમિતિની ઊભી રેખામાં આપણે આ જે ફ્લેશકાર્ડ છે તેને બાજુ પર ખોલવાના છે, એટલે કે આ પ્રકારે। તો અહીં સમમિતિની ઊભી રેખા માટે સૌ પ્રથમ આપણો મૂળાક્ષર છે એ, તો અહીં આપણે જોઈએ એ માટે અહીં આપણે આ પ્રકારે લાઈન કરીશું। ત્યારબાદ છે બી, સી, ડી, ઈ, એફ, જી, એચ માટે અહીં આપણે આ પ્રકારે લાઈન કરીશું, આઈ, એમ, ઓ, કે
ત્યારબાદ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય. તો અહીં આડી અને ઊભી સમમિતિની રેખા આપણે અંગ્રેજી મૂળાક્ષરોમાં જોઈ શકીએ છીએ. કયા મૂળાક્ષરો એવા છે જેમાં આડી અને ઊભી બંને સમમિતિની રેખા જોવા મળે છે? તો એમાં એક આવશે એચ, આઈ, ઓ અને એક્સ. આ ચાર મૂળાક્ષરો એવા છે જેમાં સમમિતિની આડી અને ઊભી રેખા જોવા મળે છે. હવે આ જ પ્રવૃત્તિને આપણે અરીસા દ્વારા કરીએ. તો સૌપ્રથમ આપણે એ માટે અહીં એક અરીસાનો ઉપયોગ કરીશું. તો આપણી પાસે આ અરીસો છે. આપણે અંગ્રેજી મૂળાક્ષરોને અરીસામાં જોવા પ્રયત્ન કરીશું. તો આ છે સમમિતિની ઊભી રેખા. અહીં અરીસાને ઊભો ગોઠવીશું તો આપણને સમમિતિની ઊભી રેખા જોવા મળશે. અહીં એચમાં જોવા મળે છે, આઈમાં મળે છે, અહીં એમ મૂળાક્ષરમાં પણ આપણને સમમિતિની ઊભી રેખા જોવા મળે છે, ઓમાં પણ જોવા મળે છે. ટીમાં પણ જોવા મળે છે, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય. હવે જોઈશું સમમિતિની આડી રેખા. આપણે અરીસાને આ પ્રકારે ગોઠવીશું. બીમાં જોવા મળે છે, સીમાં જોવા મળે છે, ડીમાં જોવા મળે છે, ઈમાં જોવા મળે છે. એચમાં જોવા મળે છે, આઈમાં જોવા મળે છે, કેમાં જોવા મળે છે, ઓમાં જોવા મળશે. એક્સમાં જોવા મળશે. તો આ પ્રકારે આપણે ફ્લેશકાર્ડ અને અરીસાનો ઉપયોગ કરીને સમમિતિની આડી અને ઊભી રેખા ખૂબ જ સરળતાથી શોધી શકીએ છીએ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, મિત્રોમાં શેર કરશો, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ